નવસારી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નરોડા પાટિયાના રમખાણોના કેસમાં સરકાર દ્વારા કોર્ટમાં પૂરતા પુરાવા રજૂ ન કરતા માયાબેન કોડનાનીને શંકાનો લાભ મળ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠકમાં પ્રદેશના નેતાઓએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સંગઠનલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. કોર્ટ દ્વારા જે જજમેન્ટ આપવામાં આવ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા તથ્યોને છુપાવીને માહિતી રજૂ થઈ હશે અને સાથે સાથે સરકાર જે પીડિતો છે એને ન્યાય અપાવવામાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી હોય એના કારણે આ જજમેન્ટ આવ્યું હોય એવું લાગે છે. આવનારા સમયમાં પણ આ દેશમાં કોઈ પણ જાતિ ધર્મનો વ્યક્તિ હોય એની પર અત્યાચાર થાય, શોષણ થાય, એને કોઈ પણ જાતનો અન્યાય થાય એને ન્યાય અપાવવાનું કામ સરકાર કરશે એવી અમારી લાગણી. ભારતીય જનતા પાર્ટી તમામ ક્ષેત્રે નિષ્ફળ રહી છે અને એમાં પણ ખાસ કરીને આટલો મોટો જાતિ ધર્મ વિસ્તાર ધરાવતો દેશ એની એકતા અખંડિતતા જાળવવામાં ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા છે અને સાથે સાથે RSSનો જે હિડન એજન્ડા છે કે જાતિ જાતિ અને ધર્મ વચ્ચે લડાઈ થાય, ભેદભાવ ઊભો થાય અને એના દ્વારા ભાજપ સરકારની નિષ્ફળતાઓથી લોકોનું ધ્યાન બીજે કઈ રીતે દોરાય એવું આ એક વ્યવસ્થિત RSSનું ષડયંત્ર છે. એના ભાગ સ્વરૂપે આવા કમનસીબ બનાવો બની રહ્યા છે. આ દેશની અંદર કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને વિધાનપાલિકાના પાયા ઉપર સંવિધાન યાત્રાની શરૂઆતથી સામાન્ય માણસ એના અધિકારો પ્રાપ્ત કરે અને અધિકારો ઉપર કોઈ તરાપ મારે ત્યારે એનું રક્ષણ કરવા માટે ન્યાયપાલિકાના દ્વાર ખટખટાવે. કમનસીબે વિતેલા થોડા વર્ષોની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સામાન્ય માણસ એની અધિકાર ઉપર સતત સત્તાના દબાણ નીચે તરાપ લાગી રહી છે. લોકોની અંદર સરકાર પ્રત્યે અવિશ્વાસ ઊભો થઈ રહ્યો છે. એમની અધૂરી ઈચ્છાઓ પૂરી કરવામાં સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે અને અનૈતિક રસ્તાઓથી સત્તાના દરવાજા સુધી પહોંચનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ રાજ્ય અને દિલ્હીની અંદર કાંગરા ખરવાની તૈયારી છે ત્યારે ક્યાંક સત્તાના બળે યેનકેન પ્રકારે શાહેદો ઉપર, સાક્ષીઓ ઉપર અને વ્યવસ્થા તંત્ર ઉપર દબાણ ઊભું કરી અને ન્યાયપાલિકાને નિષ્પક્ષ ન્યાય અપાવવાની અંદર પણ સરકાર અંતરાય ઊભું કરતું હોય એવું લાગે છે. નરોડા પાટિયાનો કેસ જે નામદાર કોર્ટે 28 વર્ષની સજા ફટકારી હતી એ જ નામદાર કોર્ટને ગોળ અને ખોળનો ફેસલો સામે આવ્યો એનો મતલબ કે સરકારે ક્યાંય પુરાવાઓની સાથે જે નામદાર કોર્ટ સમક્ષ આધાર પુરાવાઓ રજૂ કરવા જોઈતા હતા એમાં નિષ્ફળતા અને એનો લાભ માયાબેનને મળ્યો હોય છે.